ગુજરાતમાં ગણેશ ઉત્સવની શરૂઆત આજથી 210 વર્ષ પૂર્વે પાટણના ગાયકવાડી રાજવીના વહીવટદાર ગોવિંદરાવ યશવંતરાવના સમયમાં થઈ હતી. ગુજરાતની સર્વપ્રથમ ગણેશ ઉત્સવની એ શરૂઆત ગણાય છે. એ સમય હતો સન 1884નો. આ પરંપરા હજી ચાલી રહી છે અને ગુજરાત સૌરાષ્ટ્રમાં તે પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રના શેરીએ શેરીઅને ઘરો ઘરમાં ભાદરવા સુધી 4થી ગણેશ બાપાના સ્થાપનાનો સમય આવે છે. આ પરંપરા અંતર્ગત આજરોજ વિશ્વ લેવલે ખ્યાતિ પામેલા અનસુયા ગૌધામ ખાતે વિનાયક એવા ગણપતિની સ્થાપના સંદર્ભે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી. ગણેશની કૃપાને કારણે ધોધમાર વરસાદ વચ્ચે પણ સંગીતના સુરો વચ્ચે નીકળેલી શોભાયાત્રામાં જન્મ મેદની ઉમટી પડી હતી. શોભાયાત્રામાં ગણેશે વરસાદને વરસાવ્યો હતો અને વરસાદે તથા ભક્તોને ગણેશજીએ વધાવ્યા હતા. શોભાયાત્રામાં કર્મકાંડ વિદ્વાન બ્રહ્મદેવતાઓ દ્વારા વિનાયક દેવની વિધિવત પૂજા અર્ચના આરતી વગેરે કરી ગણેશજીનું સ્થાપના કરાયું હતું, જેમાં અસંખ્ય લોકો દ્વારા શેઠ પરિવાર હાજર રહ્યો હતો. અનસુયા ગૌધામ ગણપતિ બાપા મોરિયાના ભક્તિ નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજરોજ અનસુયા ગૌધામમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું. તેની સાથે સાથે વરસાદે પણ અમને આશીર્વાદ આપવા માટે સ્પેશિયલી મહેર વરસાવી અને આજે 4 વાગે આપણે સત્યનારાયણની કથા રાખવાના છે અને આવતીકાલે સાંજે એનું વિસર્જન કરવાના છે. તો સર્વે જનોને અહીંયા લાભ લેવા માટે વિનંતી. જી ઓકે. હું ડૉક્ટર કિરણ મોટ અહીંયા નંદિની બાળકોની હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અનસુયા ગૌધામમાં શ્રી હરેશભાઈ અને શ્રી હિતેનભાઈના આમંત્રણથી અમે ગણેશજીની જે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાપના છે એ નિમિત્તે અમે અહીંયા દર્શનનો લાભ લેવા આવીએ છીએ. અતિશય વરસાદ હોવા છતાં પણ અનસુયા ગૌધામના સર્વ પરિવારે ગણેશજીને વાજતે ગાજતે અહીંયા ડીજે સાથે સ્થાપના કરી, એની આરતી કરી અને એનો જે થાળ ધરાયો એનો અમે બહુ લાભ લીધો છે. અને આ બદલ હું હરેશભાઈ અને હિતેનભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવા જ પ્રોગ્રામ અને આવા જ આયોજનો ભવિષ્યમાં બી કરતા રહે અને માણાવદરની ધર્મપ્રેમી જનતા એનો લાભ લેતી રહે એવી અમને વિનંતી સાથે વિરમું છું. પિતા કિરણ મોર, અહીંયા નંદિની બાળકોની હોસ્પિટલ છે અમારી માણાવદરમાં. અમે આજે અહીંયા શ્રી ગણેશજીના દર્શન કરવા આવ્યા છીએ. શ્રી અનસુયા ગૌધામમાં એ લોકો એવા સરસ ગણેશજી ભર વરસાદમાં, અતિશય ભારે વરસાદમાં વાજતે ગાજતે એવા સરસ રીતે ગણેશજીની સ્થાપના કરી છે. આ સ્થાપનાનો અનહદ લાભ લીધો, આરતીનો લાભ લીધો. આપ સર્વેને વિનંતી કે આવા સરસ ગણેશજી